सावली विधानसभा बैठक के लिए कांग्रेस द्वारा कुलदीप सिंह राहुल जी के नाम की घोषणा करते हुए आज उनके द्वारा उम्मीदवारी दर्ज करवाई गई। सावली विधानसभा बैठक के लिए कांग्रेस द्वारा कुलदीप सिंह राहुल जी को उम्मीदवार घोषित करने के साथ मैंडेट दिया गया है, जहां 135 सावली विधानसभा बैठक के कांग्रेस के उम्मीदवार कुलदीप सिंह राहुल जी द्वारा आज भीमनाथ मंदिर दर्शन करने के साथ रैली का प्रस्थान किया था। भारत रत्न कांग्रेस के कार्यकर्ता उपस्थित रहते हुए महाराणा प्रताप की प्रतिमा पर पुष्पमाला अर्पण करने के बाद उनके द्वारा अपनी उम्मीदवारी दर्ज करवाई गई। घोड़े सवारी के साथ निकली ये रैली विविध विस्तारों में घूमने के बाद कुलदीप सिंह सावली तथा डेसर तालुका में क्षत्रिय समाज का प्रभुत्व उनके द्वारा प्राप्त किया है। ऐसे में कांग्रेस द्वारा उम्मीदवार के तौर पर उन्हें टिकट देते हुए समर्थकों में छाई खुशहाली के चलते आज उनके द्वारा अपनी उम्मीदवारी दर्ज करवाई गई। जहां भाजपा के उम्मीदवार वैसे केतन इनामदार तथा कांग्रेस के उम्मीदवार कुलदीप सिंह राहुल जी के साथ अब कांटे की टक्कर होने वाली है, जहां आज उनके द्वारा डीजे के ताल आदिवासी नृत्य के साथ रैली स्वरूप अपना नामांकन पर्चा भरा गया था। कुलदीप सिंह भारतीय राष्ट्रीय कांग्रेस से आपने सावली 135 ना उम्मीदवार बनाया छे, अटली जंगी जनता साथे आप रैली भर करीने उम्मीदवारी पत्र भरवा आया छे, आप शु विश्वास व्यक्त करी रहा छो? आज मारो सावली तालुको डेसर तालुको वडोदरा ग्राम्य अने सावली नगर माथी हजारों नी संख्या में मारी माताओ मारी बहनों वडीलों ने युवानो मने आशीर्वाद आपवा आजे मोटी संख्या में आया छे। आजे विजय संकल्प यात्रा निकली होय એવું નજારો આપ સોએ જોયો હશે અને એમનો સાથ અને સહકારથી 135 સાવલી વિધાનસભા હું જંગી બહુમતીથી જીતી અને ગાંધીનગર જવાનો છે, મને પૂરો વિશ્વાસ છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર કરીને સાવલી તાલુકાની જનતાને શું સંદેશો આપવા માંગો છો? હું એ સંદેશો આપવા માંગુ છું કે સાવલી તાલુકો હોય, ડેસર તાલુકો હોય, વડોદરા ગ્રામ્ય સાવલી નગર તમામ યુવાનો વડીલો એક પરિવર્તન છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા એ આવનારા 8 તારીખે પરિવર્તન થઈને રહેવાનું છે, એનો આજે જીવતો જાવતો દાખલો છે કે પરિવર્તન યાત્રા પરિવર્તન થવાનું છે અને આજનો નજારો જોઈને વિજય સંકલ્પ યાત્રા નીકળી એ હું કહીશ। વિજય માટે આપ કેટલા આશાવાદ છો? હું જંગી બહુમતીથી 25,000 ઉપરની લીડથી હું 135 સાવલી વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ છો અને ભારે કસમકસ બાદ અને છેલ્લા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સાવલી વિધાનસભાની ટિકિટ જાહેર કરી, એનું શું કારણ છે? બધી સીટો 50 જેટલી સીટો બાકી હતી બીજા તબક્કાની, એ બધી જોડે જ જાહેર થઈ છે, એવું કોઈ કારણ નથી। ઉમેદવાર જે જીતે એવા ઉમેદવાર બધી જ જગ્યાએ સીટ પર કોંગ્રેસે આપ્યા છે। વડોદરા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ 5-5 સીટ જીતી રહ્યું છે અને આજે સાવલીમાં તમે જોયું હશે કે લોકોનો જનપ્રતિસાદ સ્વયંભૂ જે મળ્યો છે અમારા ઉમેદવાર શ્રી કુલદીપસિંહ રાહુલજીને, એનાથી ચોખ્ખું દેખાઈને આવે છે કે સાવલીની જનતાનો આશીર્વાદ આ વખતે પંજો લઈને આવેલા ઉમેદવાર કુલદીપસિંહ રાહુલજીને મળશે અને જંગી બહુમતીથી 135 સાવલી વિધાનસભા કોંગ્રેસનો ધારાસભ્ય ગાંધી ભારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા પ્રમુખ તરીકે તમે શું આશાવાદ વ્યક્ત કરો છો અને તાલુકાની જનતા માટે શું સંદેશો આપવા માંગો છો? આશા તો જે તમને કીધું કે લોકોમાં એવો વિરોધ છે આ સરકારનો, ભ્રષ્ટ શાસનનો, એટલે તમામ ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરા જિલ્લામાં તો વિશ્વાસ છે કે 5-5 સીટ પર જનતાનો આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળશે અને સાવલી વિધાનસભામાં જે જનતાનું સામાન્ય નાગરિકનું છેવાડાના રહી ગયેલા માણસોનું જે કામ નથી થતું, રોજગારીની તકલીફો છે, એ બધી જ વ્યવસ્થા અમારા ઉમેદવાર ચૂંટાશે એટલે ધારાસભ્ય તરીકે જનતાની સેવા માટે જઈ રહ્યા છે ગાંધીનગર અને મને વિશ્વાસ છે કે સાવલીની તમામે તમામ સમાજ તમામે તમામ વર્ગની સેવા એ નિષ્ઠાપૂર્વક કરીને તાલુકાને સમૃદ્ધ તાલુકો બનાવશે।